હવે સમાચારો જે વિસ્તારથી. બારડોલી તાલુકાના નિર્ણત ગામે આવેલી પ્લાય બનાવતી હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ પાડી નીકળી હતી, જેમાં 3 વ્યક્તિ દાઝ્યા હતા, જે પૈકી એક મહિલાની હાલત ગંભીર રીતે સારવાર અર્થે બારડોલી સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. બારડોલી તાલુકાના નિર્ણત ગામ ખાતે પ્લાય બનાવતી હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એક વિભાગમાં અચાનક આગ પડી નીકળતા ભાગદોડ માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ બારડોલી ફાયરને કરાતા બારડોલી ફાયરની ટીમની 2 ગાડી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. બારડોલી મામલતદાર સહિતના અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં 2 પુરુષ અને 1 મહિલા દાઝી ગયા હતા, જે પૈકી મહિલાની હાલત ગંભીર છે. આ તમામ ઇજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં 2 વ્યક્તિને સામાન્ય ઇજા જણાતા તેમને રજા આપી દેવામાં આવી હતી, જ્યારે મહિલાની સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્ત મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે હાલ તો આગ લગાવવાનું કારણ અંકબંધ છે. આ જ કંપનીમાં છેલ્લા 6 મહિનામાં બીજી વખત આગની ઘટના બનવા પામી છે. પીવી ગઢવી, ફાયર ઓફિસર બારડોલી, તારીખ 3ના રોજ હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ નિર્ણત જે કંપની આવેલ છે તેમાં આગ લાગ્યાનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલો હતો, જેના સંદર્ભે 8 કલાકે બારડોલી ફાયર બ્રિગેડની વોટર બાઉઝર લઈ અને અત્રે આવી અને આગ બુઝાયેલ છે, તેમજ કુલિંગ પ્રક્રિયા હાલમાં ચાલુ છે. અને એક યુવતી જે ગંભીર રીતે દાઝેલી હતી તેને કંપની દ્વારા સરદાર હોસ્પિટલમાં રિફર કરેલ છે. ઘટના સ્થળની જાણ મહેરવાન મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને કરેલ છે. મારા નામ અશોક હૈ. હાઈટેક કંપની મેં આગ લગી થી ઓર સર બન કે યહાં ये जो आग लगी थी उसमें ये जो मतलब बर्निंग में जो जली है वो कौन लगती है आपके रिश्ते में और कैसे? वो मेरी बहन लगती है. और कितने लोग वहाँ पर काम कर रहे थे? वहाँ पे ज़्यादा तो 200-300 काम करते होंगे वो पूरे अंदर काम. अभी आपकी बहन की कंडीशन कैसी है? वो पूरी जल गई है.